રમત ગમતના માધ્યમથી શીખવું એ બાળકના વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે. રમકડા અને રમતો બાળકોને તેમની સંવેદના, સમસ્યા ઉકેલ કૌશલ્ય, સંઘર્ષ નિવારણ અને કુશળતાઓ વિકસાવવામાં મદદ કરે છે. રમકડાનું શીર્ષક લર્નિંગ બાય પ્લેઇંગ, પઢાઈ કે સંગ, ખેલ કે નય રંગ, ખેલ કૂદ દેતે હૈ નઈ ઉમંગ, જીવન મેં આતા હૈ નયા રંગ, જાતે હૈ હમારે સબ કામ બન. રમકડાનો વિભાગ, પ્રાથમિક વિભાગ, શૈક્ષણિક રમકડાનો વિષય તંદુરસ્તી અને રમતો માટેના રમકડા, શૈક્ષણિક રમકડાની કેટેગરી ભૌતિક રમકડા. રમતનું નામ મેથ ચેકર. બાળમિત્રો, આપણી આ રમતનું નામ છે મેથ ચેકર. તમે અહીંયા સરસ મજાનું બાદબાકીનું લાલ રંગનું બોર્ડ જોઈ રહ્યા છો. તેની પર બંને બાજુ આવા પ્લાસ્ટિકના પીસ મૂકેલા છે. તમે પ્લાસ્ટિકના પીસ ન હોય તો પૂઠાના ટુકડા પણ મૂકી શકો છો. હવે આપણે રમત કેવી રીતે રમાય છે તે જોઈશું. વિદ્યાર્થીને અહીંથી અહીં જવા માટે, એટલે કે આપણે સફેદ ભાગ ઉપર જ રમવાનું છે, તો પહેલાં એને સાચો જવાબ આપવો પડશે. અહીં લખ્યું છે કે 8-3, વિદ્યાર્થી સાચો જવાબ આપે તો અહીં આ વિદ્યાર્થી અહીં આગળ ખસશે. હવે સામેના વિદ્યાર્થીનો દાવ આવશે, તેને પણ એ રીતે જ અહીંનો સાચો જવાબ આપવાનો છે અને પછી પોતાના સ્થાનેથી આગળ ખસવાનું છે. હવે આ વિદ્યાર્થીનો દાવ આવશે, એટલે એને અહીંથી અહીં જવા માટે પહેલાં સાચો જવાબ આપવાનો અને પછી અહીં પણ એને સાચો જવાબ આપવો પડશે. તો એને આ ખસેડી અને જોઈ લેવાનું છે કે કેટલા છે, અને પછી જવાબ આપે સાચો તો આ વિદ્યાર્થી અહીં જશે અને આ વિદ્યાર્થીનો પીસ બહાર નીકળી જશે. આ રીતે રમતને આગળ વધારવાની છે. અને જે વિદ્યાર્થીના પીસ વધારે અંદર રહે એ વિદ્યાર્થી વિજેતા જાહેર થશે, અને આ વિદ્યાર્થી સામેની બાજુ પહોંચી જાય તો વિજેતા બને. તો આ રીતે આપણને બાદબાકી પણ સારી રીતે આવડી શકે છે. તમે અહીં ગુણાકારનું પણ બોર્ડ જોઈ શકો છો, એ રીતે જ રમત રમવાની છે અને આપણે ગુણાકાર પણ શીખી શકીએ. એવી જ રીતે આ સરવાળાનું પણ બોર્ડ છે, તો આપણે મેથ ચેકર્સ દ્વારા સરવાળા, બાદબાકી અને ગુણાકાર સારી રીતે શીખી શકીએ છીએ. રમતનું નામ હું શીખું ઘડિયા. બાળમિત્રો, આપણી આ રમતનું નામ છે હું શીખું ઘડિયા. તમને સરસ મજાનું ઘડિયાનું હાર્ડબોર્ડ પણ દેખાઈ રહ્યું છે, અને અહીં આપણે નકામી બોટલ થાય ત્યારે ફેંકી દેતા હોઈએ છીએ, તો એ બોટલના ઢાંકણાને ઉપરનો જે ભાગ હોય છે એનો આપણે ઉપયોગ કર્યો છે, અને આવી રીતે એના ઢાંકણ લગાવેલા છે. ઢાંકણ પર સંખ્યા જ્ઞાન લખેલું છે. હવે દરેક વિદ્યાર્થીઓને આવી રીતે બધા જ ઢાંકણ છૂટા કરીને આપી દેવામાં આવે તો વિદ્યાર્થીએ તેનો સાચો જવાબ લગાવવાનો હોય છે, કે 7×7, 7×1 એટલે 7, આવી રીતે લગાવી દેવાનું. 7×2 એટલે 14, આવી રીતે વિદ્યાર્થીઓ રમતા રમતા ઘડિયા સારી રીતે શીખી શકે છે. રમતનું નામ બિંગો બોલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી રમત રમવાના છીએ. આ રમતનું નામ ખબર છે તમને? નથી તો હું તમને જણાવું કે આ રમતનું નામ છે બિંગો બોલ. એટલે આમાં શું કરવાનું છે કે જો આ તમને બોટલ દેખાય છે અને આમાં ગોળ ફેરવતા જે અંક પડે છે, જે બોલ પડ્યો એટલે કે 14 નંબર છે, બરાબર? તો 14 નંબર તમારા 3 માંથી કોના કાર્ડમાં છે એ તમારે ચેક કરવાનું છે. કોનામાં છે? તારામાં છે, બરાબર? તો લાવો, એ કાર્ડ લાવો. આ 14 નંબર દેખાય છે, બરાબર? અને અહીંયા પણ કયો નંબર છે? 14 નંબર છે. તો આ સંખ્યાને આપણે કટ કરવાની છે. એવી રીતે ફરીથી બોલ ફેરવતા જે પડે છે, કેટલા લખ્યા છે? 17. તો 17 કોનામાં છે? તારામાં છે, બરાબર? તો તારે એને કટ કરવાનું છે. આવી રીતે બોટલને ગોળ ફેરવવાની, જે બોલ પડે છે એની પર જે અંક લખેલો હોય એ આપણે આ 3 કાર્ડમાંથી કટ કરવાનો છે. જેના પહેલા બધી સંખ્યા કટ થઈ જાય એ શું બનવાનું? વિનર બનવાનું, બરાબર ને? તો આ ગેમનું નામ શું છે? બિંગો બોલ. આ રમતનું નામ છે હું બીજે ક્યાં છું. તમે અહીંયા સરસ મજાનું એક બોર્ડ જોઈ રહ્યા છો, જેની પર 0 થી 10
બંને બાજુ લખેલા છે અને એક લાઇન ઝીરો લખેલી છે, એટલે આ બોર્ડ બનાવવાની પણ એક અવનવી રીત છે। હવે આપણે આ બોર્ડ દ્વારા ઘડિયા અને ગુસા લસા પણ સારી રીતે શીખી શકીએ છીએ। તમે અહીંયા જોઈ શકો છો કે બોક્સમાં તમને 16 દેખાઈ રહ્યા છે, તો 16 કયા ઘડિયામાં આવે છે? એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પૂછશે, બીજો વિદ્યાર્થી જવાબ આપશે કે 4 અને 4, 4 ગુણ્યા 4 એટલે 16 થાય છે, બરાબર। પછી આપણે એને ધીમે ધીમે આગળ પાછળ આપણા બોર્ડને લઈ જઈ શકીએ છીએ। હવે આપણા ખાનામાં 20 આવ્યા છે, તો 20 કયા ઘડિયામાં આવે છે એ પણ આપણને ખબર પડે છે કે 5 અને 4ના ઘડિયામાં આવે છે। આ રીતે આપણને ઘડિયા શીખવા માટે આ બોર્ડ ખૂબ જ ઉપયોગી છે। બાળમિત્રો, આપણી આ સરસ મજાની આકારો શીખવા માટેની એક રમત છે, જેનું નામ છે રોલ અ શેપ। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પાસા વડે રમત રમવાની છે। જો પાસા ઉપર 1 પડે છે તો ગોળ, 2 પડે તો ચોરસ, 3 પડે તો લંબચોરસ, પાસા ઉપર 4 પડે તો ત્રિકોણ, 5 પડે તો શું કહેવાય, લંબગોળ, અને 6 પડે તો રોલ અગેન, એટલે કે ફરીથી દાવ લેવાનો। આ રીતે આપણે આકારો શીખવા માટે રમત રમવાની છે। પાસા ઉપર 2 પડે તો અહીંયા 2 ઉપર ચોરસ છે, તો આપણે અહીંયા ચોરસ શોધી અને જવાનું છે। આ બોર્ડ પણ એવું જ છે, જેમાં વિવિધ આકારોમાં કઈ વસ્તુ છે તે આપણને સમજ મળે છે, રમવાની રીત એક જ છે। તો આ રીતે આપણે આકારો વિશે સારી રીતે સમજ મેળવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી રમત રમીશું, જેનું નામ છે મારું ઘર। કઈ રમત છે? આજે એક નવી રમત રમીશું, જેનું નામ છે મારા પગલા। તો કુલદીપ, આપણને આ રમત કેવી રીતે રમાય એ આપણને શીખવશે। આપણને શીખવશે।